वडोदरा जुनियर क्लार्क पेपर लीकनो मामलो एटीएसे तमाम 19 आरोपीओने वडोदरा कोर्टमां हाजर कर्या। रिमांड पूर्ण थता एटीएस द्वारा कोर्टमां आरोपीओ रजू कराया। भास्कर चौधरी, प्रदीप नायक, केतन बारोट, नरेश मोहंती सहित 19 आरोपीओने कोर्टमां हाजर कर्या हता। आरोपीओना वधु रिमांडनी एटीएस मांगणी करशे। वडोदरा जुनियर क्लार्क पेपर लीकनो मामलो सामे आव्यो हतो। एटीएसे तमाम 19 आरोपीओने वडोदरा कोर्टमां हाजर कर्या। रिमांड पूर्ण थता एटीएस द्वारा कोर्टमां आरोपी रजू कराया। भास्कर चौधरी, प्रदीप नायक, केतन बारोट, नरेश मोहंती सहितना 19 आरोपीओने कोर्टमां हाजर करवामां आव्या। आरोपीओना वधु रिमांडनी एटीएस द्वारा मांगणी पण करवामां आवशे। वडोदरा जुनियर क्लार्क पेपर लीकनो मामलो एटीएसे तमामे तमाम 19 आरोपीओने वडोदरा कोर्टमां हाजर कर्या छे। रिमांड पूर्ण थता एटीएस द्वारा कोर्टमां आरोपीओ रजू कराया। पेपर लीक कांडना 19 आरोपीओने एटीएस द्वारा आजे वडोदरा कोर्टमां रजू करवामां आव्या हता। 10 तारीख सुधीना रिमांड पूरा थया अने त्यारबाद आरोपीओने આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આપ જોઈ રહ્યા છો આ તમામ આરોપીઓને આજે હવે જે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે અને આ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવામાં આવી રહ્યા છે। જે રીતે ભાસ્કર ચૌધરી સહિતના 19 આરોપીઓ હતા, આ પેપરકાંડમાં જેની જેની પણ સંડોવણી હતી એ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા। આજે 10 તારીખ સુધીના રિમાન્ડ પૂરા થતા આ તમામ આરોપીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે અને અત્યારે આ તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ જવામાં આવી રહ્યા છે। એટીએસની ટીમ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ તમામને લઈ જવામાં આવ્યા હતા। અત્યારે આપ જોઈ રહ્યા છો કે આમના સગા સંબંધી પરિવારજનો મળવા આવ્યા છે અને એમની સાથે વાત કરવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આ આરોપી છે અને અત્યારે એના એમને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે। અત્યારે આ તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે અને આદેશના પગલે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી રહ્યા છે। જે રીતે આખા પેપર કૌભાંડના મામલાની અંદર આરોપીઓની જે એક પછી એક સંડોવણી બહાર આવી, હૈદરાબાદથી પેપર ફોડવામાં આવ્યું અને ત્યારબાદ આ પેપર લીક કરવાના સમગ્ર મામલાની અંદર એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી। આરોપીઓ આપ જોઈ રહ્યા છો કે પરિવાર સાથે કોઈપણ પ્રકારની અત્યારે એમના ઉપર એમના મોઢા ઉપર કોઈપણ પ્રકારનો ખેદ નથી અને ઉલટાનું કશું કંઈક સારું કામ કર્યું હોય એવા રીતે એમના પરિવારજન સાથે વાતચીત કરી રહ્યા છે આરોપીઓ। 19 લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર આજે આરોપીઓ છે એમને આજે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। સમગ્ર પેપર કૌભાંડના મામલે એટીએસે તપાસ કરી અને આરોપીઓ આજે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।